महादेव કેમ છે વિદ્યાર્થી મિત્રો, મજામાં? તો 14મા ચેપ્ટરની યાત્રાને આગળ વધારશું, બરાબર. આજનો ટોપિક છે સાદી લોલક. તો ટાઈટલ આપો સાદુ લોલક. ઇંગ્લિશમાં કહેવાય બેટા સિમ્પલ પેન્ડ્યુલમ. ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે સિમ્પલ પેન્ડ્યુલમ. હવે આપણી કોમ્પિટિટિવ એક્ઝામ માટે સાદો લોલક એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બરાબર. તો એને સમજવા માટે થોડા બેઝિકની ચર્ચા કરીએ. એનું કન્સ્ટ્રક્શન શું છે? તમે જાણો છો કે સાદો લોલક સરળ આવર્ત ગતિ દર્શાવે. શું દર્શાવે? સરળ આવર્ત ગતિ. તો સરળ આવર્ત ગતિ માટેની આવશ્યક શરત શું છે? સાદો લોલકનું આવર્તકાળ શું છે? એ બધી ચર્ચા આજે આપણે વિડીયોમાં કરશું, બરાબર. તો શરૂઆત એના કન્સ્ટ્રક્શનથી કરીએ કે સાદો લોલક કઈ રીતે બને છે, બરાબર. સાદો લોલકની રચના કઈ રીતે થાય છે? સૌપ્રથમ વખત તમારે એ એક દ્રઢ આધાર લેવો પડશે, શું લેવો પડશે? એક દ્રઢ આધાર. આ દ્રઢ આધાર પરથી એક પાતળી દોરી આપણે લટકાવશું, એક પાતળી દોરી લટકાવશું, અને આ દોરીને છેડે એક દળદાર વસ્તુ લટકાવશું. શું લટકાવશું? દળદાર વસ્તુ. આકૃતિ મેં રચના બનાવવાનો પ્રયત્ન કરું છું, શાંતિથી જોજો. ઓકે, તો આ થઈ ગઈ સાદો લોલક, બરાબર. એક દ્રઢ આધાર પરથી આપણે શું લટકાવી દીધું? આ થઈ ગયો આપણો દ્રઢ આધાર, બરાબર. એના સાથે એક દોરી બાંધેલી છે અને એના છેડે એક સ્મોલ એમ દ્રવ્યમાન લટકાડેલું છે. આ સ્થિતિમાં લોલક સંતુલિત અવસ્થામાં છે એમ કહેવાય. લોલક શું કહેવાય? સંતુલિત અવસ્થામાં. આ સ્થાનને કહેવાય સંતુલિત અવસ્થા અથવા મધ્યમાન સ્થાન. મધ્યમાન સ્થાન અથવા એમ બીજું નામ છે સંતુલિત અવસ્થા. ઇંગ્લિશમાં શબ્દ યાદ રાખજો બેટા, ઇક્વિલિબ્રિયમ પોઝિશન. શું કહેવાય? ઇક્વિલિબ્રિયમ પોઝિશન. હવે આપણે આ દોરીની ખાસિયત વિશે ચર્ચા કરશું કે આ દોરીની શું ખાસિયત છે. તો આ દોરી જે છે બેટા, એ વજન રહિત એનસીઆરટી પ્રમાણે આપેલું છે. આ દોરી કેવી હોવી જોઈએ? વજન રહિત. ક્યારેક ક્યારેક ઇંગ્લિશમાં આવો શબ્દ પણ યુઝ થશે, માસલેસ. તો યાદ રાખવું, ઓલમોસ્ટ નેગ્લિજિબલ માસ, બરાબર. બીજી દોરીની ખાસિયત છે બેટા કે આ દોરી વળ રહિત છે, અને જેને આપણે વળ નથી ચડાવી શકતા. અને ત્રીજું, આ દોરીની ખાસિયત એ છે કે આ દોરી અતન્ય છે. કેવી છે? અતન્ય. દોરીના છેડે જે દળ લટકાવેલું છે, દળને ઇંગ્લિશમાં બોબ કહેવાય. શું કહેવાય? બી ઓ બી. જેનું માસ કેટલું છે? એમ છે. તો
આ થઈ ગયું બેઝિક કન્સ્ટ્રક્શન. એક દ્રઢ આધાર પરથી એક પાતળી દોરી લટકાવેલી છે જે ઓલમોસ્ટ કેવી છે બેટા, તો કે એની ત્રણ ખાસિયત આપણે કીધી. એક તો એ વજન રહિત છે, એક તો એ વળ રહિત છે, અને એક તો એ અતન્ય છે. આ એની ત્રણ ખાસિયત થઈ. એને છેલ્લે જે દળ લટકાવેલું છે આ થઈ ગયું એમ. અને આ રચનાને શું કહેવાય? સાદું લોલક. બરાબર. હવે કોમ્પિટિટિવ એક્ઝામ માટે સાદા લોલકની લંબાઈ એવો ક્વેશ્ચન પૂછાય તો સાદા લોલકની લંબાઈ કઈ રીતે મેજર કરવી એનું એક ફંડામેન્ટલ છે, યાદ રાખજો. કે દ્રઢ આધારથી આ દ્રવ્યમાના દ્રવ્યમાન કેન્દ્ર સુધી લંબાઈ, આ દળ જે છે એના દ્રવ્યમાન કેન્દ્રની, મતલબ એઝ એ બોબ છે માસ, એના દ્રવ્યમાન કેન્દ્ર સુધી જે છે એ કહેવાય સાદા લોલકની લંબાઈ. એલ ઉતરે છે બીજા, તો યાદ રાખજો આને કહેવાય લોલકની લંબાઈ એલ. આ એના બેઝિક કન્સ્ટ્રક્શનની માહિતી હતી. હવે આવા સાદા લોલકને જ્યારે તમે થીટા ખૂણે સ્થાનાંતર આપીને છોડી દીધું, શું કરો? થીટા ખૂણે સ્થાનાંતર આપીને છોડી દીધું તો હવે આ સાદું લોલક પોતાના મધ્યમાન સ્થાનની આગળ પાછળ કેવી રીતે બધા આગળ પાછળ ગતિ કરશે? રેડી, આ રીતે મધ્યમાન સ્થાનની આગળ પાછળ ગતિ કરશે. અને આ જે ખૂણો જે છે બેટા, એ બહુ સૂક્ષ્મ ખૂણા માટે સાદું લોલક સરળ ગતિ દર્શાવે છે. બરાબર. વધારેમાં વધારે એ ખૂણો 8 ડિગ્રી સુધીનો હોય છે. અલગ અલગ રેફરન્સીસમાં અલગ અલગ માહિતી આપેલી હોય છે, બટ લગભગ 8 ડિગ્રી સુધીનું જ્યારે કોણીય સ્થાનાંતર તમે મધ્યમાન સ્થાનથી આપો ત્યાં સુધી તમારું સાદું લોલક શું કરશે? સરળ ગતિ કરશે. મતલબ એકદમ સૂક્ષ્મ સ્થાનાંતર, જરા છોડી, મતલબ જરા મૂળ સ્થાનાંતરથી ખસે છોડી દેવા. બરાબર. ઓકે. હવે આપણે પહેલાં એ સાબિત કરવું પડશે કે તમારું સાદું લોલક સરળ આવર્ત ગતિ કરે છે, અને જો સરળ આવર્ત ગતિ કરતું હોય તો સ્વાભાવિક છે એનું શું હોય? એક ચોક્કસ આવર્તકાળ હોય. હવે આપણે એની ચર્ચા કરીશું. વિડીયોને પોઝ કરીને અત્યારે જે કાંઈ માહિતી લખેલી છે એ છાપવી તો છાપી લે. બરાબર. ઓકે. હવે એક અગત્યની નોંધ લખજો કે સરળ ગતિ માટેની આવશ્યક શરત શું છે. અને દરેક વિદ્યાર્થી આ નોંધ યાદ રાખે. કોમ્પિટિટિવ એક્ઝામ માટે આ ફંડામેન્ટલ જ ખૂબ અગત્યનું છે. સરળ આવર્ત ગતિ કૌંસમાં લખાય SHM, એટલે કે સિમ્પલ હાર્મોનિક મોશન ની આવશ્યક શરત. એક શરત આવી છે જે દરેક વિદ્યાર્થી જાણતો હોય છે કે લાગતું બળ, પદાર્થ પર લાગતું બળ સ્થાનાંતરના સંપ્રમણમાં અને એની વિરુદ્ધ દિશામાં, આ માઇનસ સાઇન વિરુદ્ધ દિશા માટે વપરાય છે. ભાઈ સ્થાનાંતર જે દિશામાં થાય એની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. બરાબર. ઓકે. તમે બીજું એ પણ જાણો છો કે બળની જગ્યાએ શું લખી શકાય? માસ ઇન્ટુ એક્સેલરેશન, વિચ ઇઝ પ્રપોર્શનલ ટુ માઇનસ એક્સ. ખરેખર દળ તો જો કે અદિશ રાશિ છે, રાઈટ, એને દિશાને કંઈ મતલબ નથી. તો આના પરથી બીજી એક આવશ્યક શરત આ થઈ કે ભાઈ રેખીય પ્રવેગ જ્યારે સ્થાનાંતરના સંપ્રમણમાં અને એની વિરુદ્ધ દિશામાં હોય તો પણ એ ગતિને શું સાબિત કરી શકાય? સરળ ગતિ સાબિત કરી શકાય. તો કોમ્પિટિટિવ લેવલમાં જેટલા પણ એક્ઝામ્પલ પૂછવાના છે એમાં તમારા સરળ ગતિની શરત માટે બસ એક જ વસ્તુ યાદ રાખવાની, કે તો બળ સ્થાનાંતરના સંપ્રમણમાં અને વિરુદ્ધ દિશામાં હોવું છે, અથવા એ પદાર્થનો રેખીય પ્રવેગ સ્થાનાંતરના સંપ્રમણમાં અને વિરુદ્ધ દિશામાં હોય છે. આ જ વસ્તુ જ્યારે બેટા ચાક ગતિના સંદર્ભમાં લખવાનું થાય, એટલે કે કોણીય ગતિના સંદર્ભમાં લખવાનું થાય, તો શરત આવી થઈ જાય. બળની જગ્યાએ ટોર્ક આવી જશે. ટોર્ક ઇઝ પ્રપોર્શનલ ટુ માઇનસ ઓફ થીટા. એનો મતલબ કે પદાર્થ પર લાગતું જે ટોર્ક છે એ કોણીય સ્થાનાંતરના સંપ્રમણમાં અને એની વિરુદ્ધ દિશામાં હોય છે. અને આ જે શરત છે એ આવી રીતે કન્વર્ટ થઈ જશે. આલ્ફા ચલાવે છે માઇનસ થીટા. રાઈટ.
તો લોલકના કિસ્સામાં આપણે આ બે શરતનો ઉપયોગ કરશું. તો વિડીયોને પોઝ કરીને આટલું છાપી લો બરાબર વ્યવસ્થિત રીતે, રાઈટ, કે ભાઈ સરળ અટકતીની આવશ્યક શરત શું છે. કોર ફંડામેન્ટલ છે, દરેક સ્ટુડન્ટને આ ફંડામેન્ટલ બાય હાર્ટ હોવો જોઈએ કે ભાઈ સરળ અટકતી કઈ રીતે સાબિત કરી શકાય અને એની શરત શું છે. રેખીય ગતિમાં અને ચાગતિમાં અથવા કોણીય ગતિમાં. ઓકે, આગળ વધી. કલ્પના કરો કે જે આપણું સાદું લોલક છે એ એક વર્તુળમાં, આ રીતે સરળ અટકતી દર્શાવે. જોજો કઈ રીતે, એકદમ શાંતિથી જોજો. આ બધી વસ્તુ એનસીઆરટીમાં નથી આવેલી બરાબર, પણ ફિલિંગ આ નથી જ આવે. દાખલા તરીકે વર્તુળના કેન્દ્ર ઓ, આ વર્તુળનું કેન્દ્ર છે ઓ બરાબર, અને આ સમજી લઈએ આપણો દ્રઢ આધાર હતો જ્યાંથી આપણે દોરી બનાવી લીધી બરાબર, અને આ લોલકની લંબાયેલ છે. તો એનો મતલબ એવો થયો ને બેટા કે મારું જે સાદું લોલક છે બરાબર, અહીંયા એનું દળ હતું આ, એ એલ ત્રિજ્યાના, વર્તુળાકાર માર્ગ પર વર્તુળાકાર ગતિ દર્શાવે છે. આવે છે ફિલિંગ આ રીતે હા, અને અહીંયા દરવાજા થઈ ગયું સ્મોલ એંગલ થીટા. આવે છે ફિલિંગ, શું કહેવા માગું છું આ કે ના. તો કહેવાનો મતલબ શું છે કે બિંદુ ઓને અનુલક્ષીને જો મારે એની વર્તુળાકાર ગતિ સાબિત કરવી કે ભાઈ એ બિંદુઓને અનુલક્ષીને ચાક ગતિ કરે છે, તો હવે ચાક ગતિમાં તમને ખબર છે બળની જગ્યાએ શું આવશે, ટોર્ક આવશે. તો જ્યારે હું મારા લોલકને એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો આગળથી થીટા ખૂણે ડિસ્પ્લેસ કરું છું, તો આપણું સાદું લોલક તમને ખબર છે ફરીથી એના મૂળ સ્થાને આવવાનો પ્રયત્ન કરશે. પણ તમને ખબર છે અહીં ઊભું નહીં, એ લોલક આ બાજુ એના બીજા અંત્ય સ્થાન આગળ પહોંચી જશે અહીંયાથી બરાબર. દાખલા તરીકે એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ અને એક્સ ઇઝ ઇક્વલ ટુ પ્લસ એ. તો મારું લોલક આ રીતે આ બે અંતિબિંદુની વચ્ચે એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો છે, મધ્યમાન સ્થાન છે, અહીં આગળ પાછળ ગતિ કરે છે. તો એનો મતલબ કે સાદું લોલક અહીં આપણે જે આપણે એની રચના બનાવશું બરાબર આ રીતે, આ એક દ્રઢ આધાર થઈ ગયો બરાબર. એ દ્રઢ આધાર પરથી આપણે ફરીથી શું લટકાડશું, એક દોરી, એ દોરીની ખાસિયત તમને કીધી દીધી હતી બરાબર, અને આપણે શું પ્રયત્ન કરશું કે દોરી કેવી દળ રહિત હોય, પછી વળ રહિત હોય અને ખેંચી ન શકાય હોય, એટલે કે અતન્ય હોય બરાબર. સરસ, આ થઈ ગયું મારું સાદું લોલક બરાબર. તો કલ્પના કરો કે જે અહીંયા આનો જે દ્રઢ આધાર છે બરાબર, આ બિંદુઓ એ જ સેમ બિંદુઓ અહીંયા છે રાઈટ. તમારી એનસીઆરટીમાં લખેલું છે, કલ્પના કરો કે બિંદુઓને અનુલક્ષીને તમારું લોલક હા, જેની લંબાઈ, લોલકની લંબાઈ કેટલી છે, એલ લંબાઈનું લોલક એક ઓ ત્રીજાના વર્તુળાકાર માર્ગ પર શું કરે છે, ચાક ગતિ કરે છે બરાબર. તો એ સ્થિતિમાં આપણે ટોર્ક શોધશું, અને એ ટોર્ક કોણીય સ્થાનાંતર થીટાના સંપ્રમાણમાં વિરુદ્ધ દિશામાં જેવું સાબિત કરી દઈએ, અને પછી આપણે એનો આવર્તકાળ શોધવાનો પ્રયત્ન કરશું. તો આ કોન્સેપ્ટ છે બરાબર, આગળ વધશું. તો હવે લોલકને જ્યારે થીટા કોણ આપણે નાનકડું સ્થાનાંતર આપીએ બરાબર, એ સ્થિતિમાં એના પર લાગતા બળો કેવા છે એ બધાની ચર્ચા કરીએ, અને ધીરે ધીરે આપણે આપણી થિયરીને આગળ વધારશું. ઓકે, ફરીથી હવે આ વખતે હું બે કલર કલરની દોરી લઉં, મજા આવે, ધીસ કલર ઇઝ ગુડ, યસ ઓર નો, ઓકે સર ગુડ. હવે એને છેડે આપણે એક નાનકડું દળ લગાડીએ રાઈટ, જેનાથી શું થાય આપણું કેલ્ક્યુલેશન ફાસ્ટ થઈ જાય. ઓકે, હવે તમને ખબર છે બેટા આ સ્થિતિમાં આપણે કેટલા બળ લાગતા હશે, અને વી યુઝિંગ અનધર કલર પેન જેનાથી બાળકને જોવાની મજા આવે. એક
तो दूरी में रहलू तो ना है मन को क्या एम द्रव्यमान पर केटला केटला बळ लगे छे तो एक बळ तो आ लगे छे दूरी में रहलू तनाव अने बीजू बळ जे लगे छे बेटा बराबर बीजू जे बळ लगे छे ई एम जे जेटलू बळ लगे छे हवे एना माटे पण हूँ सेम कलर पेन यूज करीश बराबर दिस एम जी आई होप इट्स फाइन अरे सर घुघरा जेवू थई गयू ख्याल आवी गयो सो એનો મતલબ આ શું થઈ ગયું એમ જે બરાબર ઓકે હવે મારે ચાક ગતિ માટે જવાબદાર બળ શોધવું છે તો કલ્પના કરો કઈ રીતે આપણે એ બળની ગણતરી કરશું તો આ બે આનો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવવા પડશે એગ્રીમાં ધોરણનો પાંચમો પાઠ હા શાંતિથી જુઓ આ લાઈનને કદાચ હું ફર્ધર અહીં મેં થોડો વચ્ચે ગેપ રાખ્યો છે એનાથી તમે ડિસકન્ટિન્યુટી જોઈ શકો બરાબર આ લાઈનને મેં આગળ ધપાવી છે બરાબર આ રીતે ઉતરે જોઈએ છે ઓકે જેનાથી તમને ખ્યાલ આવે કે ભાઈ અહીંયા જે સૂક્ષ્મ એંગલ થીટા છે કેવું આ એ જ એંગલ અહીંયા પણ બને છે શાંતિથી જો ભરોસો ન આવતો હોય મારા પર તો આપણે ગણિત વેરીફાઈ કરી લઈએ યાઈ બરોબર દાખલા તરીકે આ એક રેખા છે બરાબર આ રેડ રેખા બતાવો એટલે તને વધારે મજા આવે અને આ રેખા છે એ બીજી એ બ્લુ કલરની રેખા છે આવે છે ફિલિંગ જો આમ એનજી વાળી લાઈન બ્લુ છે અને ઓ વાળી લાઈન રેડ છે દેખાય છે આવે છે ફિલિંગ હવે આ બેની સમાંતર છેદિકા તમે કોઈ લ્યો આ બે સમાંતર રેખાની છેદિકા આવી રીતે આવી રીતે હા આ કેના તો આ છે ને બેટા એંગલ આ આ એંગલ જેટલો થાય ને એટલો જ આ એંગલ થાય આવે છે ફિલિંગ અરે વાહ સર વાહ સર સમજાઈ ગયું કે એકદમ સરસ થઈ ગયો આ થીટા હોય તો આ પણ થીટા થાય ક્લિયર આગળ વધીએ ઓકે હવે આપણે આ એનજીના ઘટક પાડી દઈએ હે ને ઘટક પાડવામાં તમે હોશિયાર છો તો થીટાની દિશામાં જે ઘટક પાડશો એ ઘટક કયો થશે બેટા તો કે આ એમજી સદિશને થીટાની દિશામાં ઢાળતા એમજી કોસ થીટા આપશે અને બીજો ઘટક જે બનશે એ થશે એમજી સાઇન થીટા આઈ હોપ ઇટ્સ ફાઇન થીટાની વિરુદ્ધ દિશામાં તમે લઈ જાઓ અહીંયાથી આ એંગલ હાઉ ફીલિંગ અરે સર એકદમ ચાકા જેવું થઈ ગયું સાહેબ તો આ જે ઘટક થયો દીધું આ શું થઈ ગયું તો કે એમજી સાઇન થીટા હવે શાંતિથી જો બેટા તારું લોલક ઉપર નીચે ગતિ નથી કરતો એનો મતલબ ટી અને એમજી કોસ થીટા બંને સમાન મૂલ્યના હોવા જોઈએ અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ એટલે આ બે બળની ગણતરી તો નીકળી ગઈ કારણ કે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આપણા સાદા લોલક પર ટોટલ ત્રણ બળ લાગે છે એમજી સાઇન થીટા એમજી કોસ થીટા અને ટી એક બોગેશે પ્રશ્ન પૂછ્યો કે સર એમજીનું શું થાય અરે બેટા એમજીનું તો રિઝોલ્વ કરી દીધું નહીં એમજીનું તો હવે ક્યાં પ્રશ્ન છે એમજીના ઘટક પાડી દીધા એમજી સાઇન થીટા અને કોસ થીટા એટલે એમજી તો વેનિશ થઈ ગયું નાબૂદ તો એમજી કોસ થીટા અને ટી એકબીજાને સમાંતર છે એટલે એ પણ એકબીજાને કેન્સલ કરી નાખ્યું વાહે એક જ વર્ડ દીધું ક્યુ એમજી સાઇન થીટા દેટ ઇઝ ધ લોજિક કે એમજી સાઇન થીટાને ફિઝિક્સમાં ડ્રાઇવિંગ ફોર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે યાદ રાખજે ડ્રાઇવિંગ 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 ફોર્સ ચાલક બળ કારણ કે એ લોલકને ડ્રાઈવ કરશે ક્યાં લઈ જશે લોલકને તો કે લોલકને લઈ જશે એના સંતુલિત સ્થાન પાસે એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો પાસે રાઈટ તમને ખબર પડશે તમે નાનપણથી જોશો શું ખબર પડશે તમને તમને એ ખબર પડશે કે લોલક लोलक लोलक अरे भाई कहाँ हो गया इसको तो हमने मिटा दिया था कहाँ से प्रगट हो गया भाई अभी देखो लोलक नु अंतिम बिंदु बीजू बीजी साइड नु आ थशे आज फिर शू क्या मैं है आनी वच्चे आ बे अंतिम बिंदुओ नी वच्चे आप साधु लोलक शांति थी हूँ करशे સરળાવર્તનથી કરશે એટલે હા દોસ્ત ઉતરી જ બેજે અને આપણું મતિમાન સ્થાન કયું છે બેટા
તો કે આપણું મધ્યમાન સ્થાન છે એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. રેડી? આ પોઈન્ટ કયો થઈ ગયો? તો કે એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ. અને આ પોઈન્ટ કયો થઈ ગયો બેટા? તો કે એક્સ ઇઝ ઇક્વલ ટુ પ્લસ એ. રેડી? સરળ વાળી વાત દોસ્ત. હવે આપણે એ તો ખબર પડી ગઈ કે ભાઈ આપણું શું કહેવાય ડ્રાઈવિંગ ફોર્સ એમ જે સાંધીરા છે. હવે બિંદુ ઓને અનુલક્ષીને વર્તુળાકાર માર્ગ પર જ્યારે આપણે ટોર્કની ગણતરી કરવી તો એકદમ ડિટેલ ફંડામેન્ટલ સમજાવું છું, શાંતિથી જોજે. આ ઇજ સર્કલ થઈ ગઈ બરાબર. હવે આપણે આપણું લોલક લઈ લઈએ. આ આપણું લોલક છે. અરે એ સાહેબ આ તો એ કે છે રાઉન્ડ આવી ગયો શેપ આપણો. લાઈન ક્યાં ગયા યાર? તો આ થઈ ગયું આપણું લોલક. રેડી? વાહ દોસ્ત. આ થીટા ખૂણા લોલકને સ્થાનાંતરિત કરાવી દીધું. અને આ એંગલ કેટલા ખૂણે સ્થાનાંતર કરાવી દીધું? કે થીટા ખૂણા. સરસ. હવે તને ખબર છે બેટા, હમણાં જ મેં તને દેખાડ્યું કે ભાઈ બોર્ડ માટે જવાબદાર ઘટક એક જ છે આ. રેડી? અને ઘટક કયો છે? આ ઘટક કયો છે? એમ આ ડિજિટલ પ્લેટફોર્મ છે બેટા. અને ડિજિટલ પ્લેટફોર્મ પર થોડું ટાઈમ લાગશે સેટ થતા. અક્ષર ઉકલેવા છે, નહીં વાંધો, મજા આવશે જોવાની. પણ આનાથી કન્સેપ્ટ બહુ સરસ રીતે ક્લિયર થાય. તો હવે બિંદુ ઓને અનુલક્ષીને ટોર્કની ગણતરી કરવી હોય તો ટોર્કની વ્યાખ્યા શું છે બેટા? તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આર પરપેન્ડિક્યુલર ક્રોસ એફ. કે સર તમે નડો છો, શબ્દ તમારી પાછળ જતા રહીએ છે. ઓકે, આપણે અહીંયા આગળ લખીએ સેજ. હા, અહીંયા ક્યાંક લખીએ. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન આવું છે આર પરપેન્ડિક્યુલર ક્રોસ એફ. આનો મતલબ શું છે ખબર બેટા? કે જે બળના કારણે ઉગમબિંદુને અનુલક્ષીને કોણીય ગતિ થતી હોય ને, રાઈટ? અરે ભાયા, લેપટોપ કી બેટરી કા હો ગયા, કા હો ગયા. બરાબર? ઉતરીસ બે જણ. તો શું કહેવાય આપણું, હું વાત કરતો હતો. એ સર લેપટોપની બેટરી. હા, લેપટોપની બેટરી ઉતરી ગઈ, તેલ ચાર્જર લગાડી દીધું છે. ટોર્કની વાત કરતો. તો ટોર્ક માટે તને ખબર છે આજે આર પરપેન્ડિક્યુલર છે ને, એ બળ જે બળના કારણે ચાક ગતિ થતી ને એની કાર્યરેખા પર લીધેલું લંબ અંતર છે. તો જો આ બળની કાર્યરેખા આ રીતે છે, એના પર લીધેલું લંબ અંતર, મતલબ આ કાટખૂણો થઈ ગયો. તો અહીંયા જે લોલકની લંબાઈ છે ને બેટા, એ જ આપણા વર્તુળની ત્રિજ્યા હતી. આવે ફિલિંગ? વાત દોસ્ત. તો આપણું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું થઈ ગયું બેટા? તો કે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ બળની કાર્યરેખા પરનું એલ થઈ ગયું. આપણે બળની કાર્યરેખા એમ જે સાઈન થીટા વાળી લાઈન જો આ દેખાય, એના પરનું લંબ અંતર શું થઈ ગયું? તો કે એલ. અને બળ કેટલું લાગે છે? તો કે એમ જી સાઈન થીટા જેટલું. આવે જ ફિલિંગ? હા, આ સરસ આખું જ્યાંથી બાળકનો કોન્સેપ્ટ ક્લિયર થાય. જે વર્તુળ અહીંયા છે, સોરી, જે લોલક અહીંયા છે, જો આ લોલક, આ સેમ લોલક મેં અહીંયા ડ્રો કરેલું છે. તો જે નથી ફીલિંગ મને ક્લિયર? ઓકે, હવે આગળ વધી. હવે આપણે છે ને ભાઈ, મારા પરમ મિત્રો, આપણે એ સાબિત કરવું છે કે આ લોલક સરળ આવર્ત ગતિ કરે છે અને એનો આવર્તકાળ શું છે એ આપણે સાબિત કરવું છે. રેડી? ઓકે, તો થીરીને આગળ વધારશું શાંતિથી જોજો દરેક વિદ્યાર્થી. થિયરીનું શુભ શરૂઆત કરું છું. બિંદુ ઓ ને અનુલક્ષીને ટોર્કની ગણતરી કરતા. રાઈટ? તો ટોર્કની વ્યાખ્યામાં એનસીઆરટીમાં અહીંયા એક સરસ શબ્દ લખેલો છે, મને બહુ ગમે છે, રિસ્ટોરિંગ ફોર્સ, સોરી રિસ્ટોરિંગ ટોર્ક. રિસ્ટોરિંગ ગુજરાતી થાય પુનઃસ્થાપક. પુનઃસ્થાપક એટલે તો કે તમે લોલકને આ દિશામાં સ્થાનાંતર આપ્યું એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરોથી એક્સ ઇઝ ઇક્વલ ટુ એ આગળ. તો લોલક પર લાગતું જે ટોર્ક છે બેટા, એ એને આ દિશામાં લે આવશે. કઈ દિશામાં?
તો કે એનું મધ્યમાન સ્થાન તરફ લેવાનો પ્રયત્ન કરે છે. એનો મતલબ કે કોણીય સ્થાનાંતર જે દિશામાંથી હોય એની વિરુદ્ધ દિશામાં આ ટોર્ક લાવે છે. કોણીય સ્થાનાંતર આ દિશામાંથી જોઈએ, એરોને કર્સરને જો ધ્યાનથી હે ને, એક્સ ઇઝિકલ ટુ 0 થી એક્સ ઇઝિકલ ટુ એ બાજુ જાય છે કોણીય સ્થાનાંતર, તો ટોર્ક એનાથી વિરુદ્ધ દિશામાં લાગે. તો અહીંયા શું લખાશે, તો કે માઇનસ આર પરપેન્ડિક્યુલર ક્રોસ એફ, આવું થશે. રેડી, હું સ્ક્રીનને સ્ક્રોલ કરું છું, બાકીની ગણતરી ધીરે ધીરે નીચે થતી જશે. રેડી, ઓકે, રાઈટ. હવે ટોર્ક મારે ઘડી રિસ્ટોર નથી લઉં, માઇનસ તને ખબર છે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું છે બેટા, તો એલ જેટલું, અને ડ્રાઇવિંગ ફોર્સ કેટલો, તો કે એમ જી સાઈન થીટા જેટલું. આને થોડું વ્યવસ્થિત લખો. તો જેટલા જેટલા અચળ પદ છે એને મેં આગળ લીધા, એમ જી એલ આગળ લીધું ઇન્ટુ સાઈન થીટા કરીને. આખા ફિઝિક્સમાં તમને ખબર છે જ્યારે જ્યારે એંગલ બહુ નાનો હોય તો સાઈન થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા લઈ શકાય. એટલે આ એમ આને જગ્યા લખીને આવ્યું થીટા. એટલે શાંતિથી જો આ સમીકરણ એક થઈ ગયું. અને આ સમીકરણ શેની પુષ્ટિ કરે છે, તો કે ટોર્ક એ કોણીય સ્થાનાંતરના સંપ્રમાણમાં ચાલે છે. વાહ દોસ્ત, એટલે આ સરળ આવડત ગતિ કરે છે તો આપણે સાબિત કરી દીધું. હિયર ટોર્ક ઇઝ પ્રપોર્શનલ ટુ માઇનસ થીટા, હે ને, રિક્વાયર્ડ કન્ડિશન ફોર SHM, રિક્વાયર્ડ કન્ડિશન ફોર SHM. રેડી, એટલે આપણે પહેલાં શું સાબિત કર્યું કે આપણું સાદું અલગ સરળ અર્થગતિ કરે છે એ જ આપણે સાબિત કર્યું. હવે કોઈ પણ સરળ અર્થગતિ કરતો પદાર્થ હોય તો સ્વાભાવિક છે એનો આવર્તકાળ હોય જ ને, તો સાદા લોલકનો આવર્તકાળ કેવી રીતે નક્કી થાય? અહીંયા એક રફમાં આકૃતિ બનાવું છું, દાખલા તરીકે આ સાદું લોલક છે, બરાબર, એનું મધ્યમાન સ્થાન છે, એના અંત્ય બિંદુ છે, બરાબર. તો આનો નામ આવે એક્સ ઇઝ ઇક્વલ ટુ 0, એક્સ ઇઝ ઇક્વલ ટુ પ્લસ એ, આ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ પ્લસ આના નામ આપી દો એ અને બી. એથી બી જવા માટે સમય જે લાગે અને પાછું બીથી એ આવવા સુધી જે સમય લાગે એને કહેવાય સાદા લોલકનો આવર્તકાળ. આવે છે, કારણ કે આ એક દોલન પૂર્ણ થયું કહેવાય. એથી બી ગયું આપણું દ્રવ્યમાન અને બીથી પાછું એ આવે, તો આ દરમિયાન જે સમય લાગે એને કહેવાય એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય અથવા તો સાદા લોલકનો આવર્તકાળ. રેડી, વાહ દોસ્ત. તો હવે આગળ વધીએ. હવે આપણે આ આવર્તકાળ શોધવો છે, બરાબર. આનો સિલેક્ટ કરીને જવા દો એટલે નડતું બંધ થાય. સમીકરણ પણ તમે જાણો છો, તમે શું જાણો છો બેટા, તમે જાણો છો કે રેખીય ગતિમાં એફ ઇઝ ઇક્વલ ટુ મા, તો ચાક ગતિમાં એફની જગ્યાએ ટોર્ક, દળની જગ્યાએ ઝડપની ચાક માત્રા, અને રેખીય પ્રવેગની જગ્યાએ કોણીય પ્રવેગ આલ્ફા. પ્રોબ્લેમ એ થાય કે અહીંયા ઝડપની ચાક માત્રા કઈ રીતે શોધવી? તો કલ્પના કરો કે કોઈ બિંદુ ઓને અનુલક્ષીને પદાર્થ ચાક ગતિ કરતો હોય, તો આ દળ અને એ દળનું ઉગમ બિંદુથી લંબ અંતર કેટલું હતું? એલ. તો ઝડપની ચાક માત્રાનું સૂત્ર શું છે? એમ આર સ્ક્વેર, જ્યાં આ ઇલંબ અંતર છે. તો અહીંયા ઇલંબ અંતર ત્રિજ્યા જેટલું છે, તો અહીંયા લોલક માટે ઝડપની ચાક માત્રાનું સૂત્ર શું થઈ ગયું? તો કે એમ એલ સ્ક્વેર. રેડી, એમ સીધું લખીને આવું છું. સરસ, તો ઇસકો મીટા દે ભાઈ, કા બોલતો? ઓકે સરજી. તો હવે એ મેં ટોર્કની જગ્યાએ અહીંયા શું લખીને આવ્યું પડે? તો ટોર્કની જગ્યાએ આઈ આલ્ફા, અને આઈની જગ્યાએ મેં લખ્યું એમ એલ સ્ક્વેર ઇન્ટુ આલ્ફા. અને કહી દે સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 પણ ટોર્ક બરાબર, સમીકરણ 2 પણ ટોર્ક બરાબર, બેને સરખાવો, બરાબર, બેને હું કરો સરખાવો. અરે ભાઈ, લાઈન ક્યુ મીટ ગઈ? સમીકરણ 1 અને 2 પરથી કઈ શકાય? સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી શું કહી શકાય?
तो के एम एल स्क्वेर इंटू अल्फा इज इक्वल टू माइनस एम जी एल इंटू थीटा। वाह दोस्त, वाह वाह वाह, जो कहीं उड़े से उड़े ही बुद्धि उड़ा दे। तो के उड़वा में एक एम गियो, एक एम गियो, आई थी एक एल गियो, आई थी एक एल गियो। तो वहाँ हूँ तो के तमें एम नहीं आया हूँ तो वहाँ तो के लला अल्फा इज इक्वल टू माइनस जीना छेद में एल इंटू थीटा। आना कहते समीकरण नंबर त्रण रेडी। ओके अगौना थीअरी विडियो लेक्चर में तुम जो गया स्क्रॉल करूच स्क्रीन ने बराबर लखू तो लखी ना पॉज कर अगौना विडियो लेक्चर में तुम जो गया कि भाई रेखीय प्रयोग जो सूत्र है बेटा ये रेखीय प्रयोग सूत्र आत ए इज इक्वल टू माइनस ओमेगा स्क्वेर एक्स के वाई जी कहते हैं ज्या एक्स के वाई स्थानांतर हो तो कोणीय प्रवेग अल्फा बराबर सूत्र हूँ देखिए तो माइनस ओमेगा स्क्वेर इंटू थीटा। तो समीकरण त्रण और चार पर शूँ कही शकाय तो कि अँ जी ओमेगा स्क्वेर की किमत है जो ई ओमेगा स्क्वेर एक्जेट के जो हो तो माइनस सॉरी जी बाय जो हो तो लखाए समीकरण त्रण अने समीकरण चार पर थी ओमेगा स्क्वेर बराबर हूँ लख मटा तो के जीना छेद में एल बे बाजू रूटी काटी रूटी वाले तो ओमेगा बराबर हूँ थी तो के जीना छेद में एल। वाह दोस्त हम स्क्रीन ने फरी स्क्रॉल करूँ रेडी। हम सादा लोलो नो आवर्त काढ़ लो जो है तो હવે તો ભાઈ એક સેકન્ડ થાય કારણ કે ઓમેગા બરાબર શું થાય ટુ પાઈ ના છેદમાં ટી તો ટી ને કરતા બનાવો તો ટી બરાબર શું થાય બેટા તો ટુ પાઈ ના છેદમાં ઓમેગા કિંમત મૂકી દે ઓમેગા તો ટુ પાઈ ના છેદમાં વર્ગમૂળમાં જી ના છેદમાં છેદનો છેદાંશમાં આવી ગયો થોડું વ્યવસ્થિત લખો તો સૂત્ર આવતી ગયું। વાહ દોસ્ત હા ને સો સાદા લોકોને આવડતું સરસ મજાનું સૂત્ર નું થઈ ગયું બેટા तो टी इज इक्वल टू एनी चलो कुछ टू पाई वर्गमूल में जी बाय एल जी हाँ एल सादा लोलक की लंबाई है रेडी अतरीस भेज बात तो आ थीअरी खरेखर तब सूत्र स्वीकारी लो तो हाले पर सूत्र साबित एट कर घा बदा पॉइंट था दाखिल तरीके सरावत गति शरत शू है इनर्शिया रोल शू है तो कोई अघरो दाखिल पूछा हो तो थीअरी वाइज थीअरी तक प्रूफ करता आवड़ती हो मतलब साबिती आवड़ती हुई प्रूफ आवड़त हुई तो मजा आए रेडी उतरे से भेजा तो आ आकृति अनुसंधान आप गणतरी कर ली थी बराबर धीरे धीरे स्क्रीन स्क्रॉल करूच तरह लखवा स्क्रीनशॉट पाड़ो हो तो आना स्क्रीनशॉट पाड़ी लीजिए पहले आटला बराबर राइट पोज कर फटाफट पोज करो हमें एक सेकंड था ही नहीं बराबर ला ला डिजिटल प्लेटफॉर्म चले थोड़ा सेट था वार लगे बट फाव जैसे तक मजा आम क्लियर अतरीस भेज हम आप धीरे धीरे लोल लगता दाखला चर्चा करश एना अलग विडियो बनाई राइट महादेव।